हेलो स्टूडेंट, गुड मॉर्निंग। आज आपणे स्टैंडर्ड 9th में फर्स्ट क्वेश्चन एमसीक्यू जोशू। आपणे जे फर्स्ट लेसन चलावेलो छे बराबर चित्तास्प्रियर, एमां आपणे फर्स्ट क्वेश्चन जोशू एमसीक्यू। फर्स्ट एमसीक्यू, द फीमेल चित्ता एन्जॉयड हर मील विथ। द फीमेल चित्ता एटले चित्तानी जे स्त्री जाति छे, एन्जॉयड एटले मजा माणे छे। हर मील्स विथ, विथ એટલે સાથે, હર મિલ્સ એટલે તેનો ખોરાક, તે જે ખોરાક ખાતી હતી કોની સાથે? તો ધ મેલ ચિત્તા એટલે કે ચિત્તાની અંદર જે પુરુષ જાતિ આવે એની સાથે। ધ ડિયર બરાબર, ડિયર એટલે હરણ સાથે। એના પછી હર ટુ યંગ કપ એટલે તેના બે બચ્ચા સાથે। એન્ડ ફોર્થ એટલે કે ઈદી બરાબર। તો આપણે જોઈએ તો તો ધ મેલ ચિત્તા એટલે કે એની સાથે ખાતી નહોતી પુરુષ સાથે એના। એના પછી ધ ડિયર હરણ સાથે પણ નહોતી ખાતી। એના પછી હર ટુ યંગ કપ એટલે તેના બચ્ચા સાથે એની જે ખોરાક છે એ એન્જોયડ એટલે એની મજા માણતી હતી। તો શું આવશે? ધ ફિમેલ ચિત્તા એન્જોયડ હર મિલ વિથ હર ટુ યંગ કપ્સ એટલે તેના બે બચ્ચા છે, નાના બચ્ચા, એની સાથે એ ભોજન, એનું જે ખોરાક છે એ લેતી હતી। એના પછી ઈદી કેચનું ભૂતકાળનો રૂપ કોટ, કોટ એટલે પકડ્યું, ઈદી કોટ કપ એને કેટલા બચ્ચા પકડ્યા હતા? કપ્સ એટલે બચ્ચા, વન એક નો ટુ રાઈટ બરાબર, કેટલા આવશે? ટુ એટલે કે બે બચ્ચા, થ્રી ત્રણ નહીં, ફોર નહીં, તો રાઈટ આન્સર શું આવશે? ટુ। એના પછી થર્ડ, તો ચિત્તા ઇટ્સ, ચિત્તા છે એ શું ખાય છે? તો એ શું આવશે? ગ્રાસ એન્ડ પ્લાન્ટ બરાબર, ગ્રાસ એટલે જે જમીનમાં ઉગેલું ઘાસ છે એ, અને પ્લાન્ટ્સ નો। સેકન્ડ, બર્ડ્સ એન્ડ પ્લાન્ટ્સ, પક્ષી અને પ્લાન્ટ્સ નો। થર્ડ, વાઇલ્ડ એનિમલ નો। ફોર્થ, બક એન્ડ હેર્સ, બક્સ એટલે કાળિયાર અને સસલા બરાબર, એનો મેઇન ખોરાક શું છે? કાળિયાર અને સસલા। ફોર્થ, મેડો મીન્સ બરાબર શું આવશે? મેડો એટલે ફાર્મ, ફાર્મ એટલે ખેતર નો। સેકન્ડ, જંગલ નો। થર્ડ, ઝૂ, ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય નો। એન્ડ ફોર્થ, ફિલ્ડ, ફિલ્ડ એટલે કોઈ ક્ષેત્ર, ક્ષેત્ર મતલબ કે જે જંગલની અંદર અમુક એવો વિસ્તાર હોય કે જ્યાં ઝાડી ઝાંખરા હોય, વધારે પડતા ઝાડ હોય બરાબર, એવું એક ક્ષેત્ર। અ હન્ટર મસ્ટ, હન્ટર એટલે શિકારી, મસ્ટ એટલે ફરજિયાતપણે કરવું જોઈએ, હન્ટ એટલે શિકાર, વિથ એટલે સાથે બરાબર, શિકારીએ શિકાર કેવી રીતે કરવો જોઈએ? તો કે હિઝ એટલે પોતાન, હિઝ ઓવન વેપન્સ એટલે પોતાના શસ્ત્ર બરાબર, એની પાસે જે હથિયારો છે એનો ઉપયોગ કરીને। એન્ડ સેકન્ડ, હિઝ ઓવન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ, પોતાની શક્તિ અને પોતાની સ્કિલ એટલે એની જે આવડત છે એના દ્વારા બરાબર। એના પછી થર્ડ, હિઝ ઓવન નેટ એન્ડ સ્પે બરાબર, એટલે કે એની જે ઝાડ હોય બરાબર, એનો જે ભાલો હોય એના દ્વારા કરવું જોઈએ। હિઝ ઓવન પીપલ એટલે એની સાથે જે લોકો છે એના દ્વારા, તો શું આવશે? સેકન્ડ બી, હિઝ ઓવન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ, પોતાની જે શક્તિ છે અને પોતાની જે આવડત છે એનામાં જે હિંમત છે એના દ્વારા એને શિકાર, હન્ટ એટલે શિકાર કરવો જોઈએ, વિથ એટલે સાથે, તો શું આવશે? હિઝ ઓવન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ। હવે આપણે જોશું સેકન્ડ ક્વેશ્ચન। સેકન્ડ ક્વેશ્ચન છે વુ સેટ ટુ વુમ, વુ એટલે કોણ અને વુમ એટલે કોને, કોણ બોલે છે અને કોને કહે છે? જો ફર્સ્ટ, એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ બીકોઝ યુ આર લેઝી એન્ડ વીક્ડ ટુ। એવરીબડી એટલે દરેક, અવર ટ્રાઇબ એટલે એમની જે જ્ઞાતિ છે એના લોકો, વિલ હેટ યુ, હેટ યુ એટલે નફરત કરે છે, યુ એટલે ઈદીને કહે છે, બીકોઝ એટલે કારણ કે, યુ આર એટલે તું છે લેઝી એન્ડ વિગ્ડ બરાબર, તું આળસુ અને નબળો છે એમ બરાબર, ટુ। તો આ સેન્ટેન્સ કોણ બોલે છે? સન્નો। તો શું આવશે? ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય સન્નો ટુ ઈદી બરાબર, તો બોલે છે કોણ? સન્નો। તો અહીંયા શું આવશે? સન્નો કોને બોલે છે? ઈદીને। તો વુમાં સન્નો અને વુમાં ઈદી। હવે સેકન્ડ જોશું, યુ હેવ બ્રોકન ધ રૂલ ઓફ અવર ટ્રાઇબ, યુ એટલે તે, હેવ બ્રોકન એટલે તોડ્યા છે, ધ રૂલ્સ એટલે નિયમો ઓફ અવર ટ્રાઇબ એટલે તે આપણી જ્ઞાતિના, આપણી જમાતના જે નિયમો છે એને તોડ્યા છે, એવું કોણ બોલે છે? તો ધીસ સેન્ટેન્સ એટલે કે આ વાક્ય, ધીસ સેન્ટેન્સ
સેડ બાય કોના દ્વારા બોલવામાં આવે છે આ વાક્ય? તો સેડ બાય સન્નો ટુ ઈદી. તો અહીંયા શું આવશે સેકન્ડમાં? સન્નો ટુ ઈદી, બરાબર. કોણ બોલે છે અને કોને કહે છે? તો શું આવશે? સન્નો બોલે છે ને ઈદીને કહે છે. એના પછી થર્ડ, વીકનો. વી એટલે આપણે, નો એટલે જાણીએ છીએ. દેટ અ હન્ટર, હન્ટર એટલે શિકારી. મસ્ટ હન્ટ એટલે શિકાર કરવો જોઈએ. વીથ એટલે સાથે. હિઝ ઓવન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ, બરાબર. શિકારીએ પોતાની શક્તિ, બરાબર, અને પોતાની જે આવડત છે, સ્કિલ છે એનામાં, એના દ્વારા એને શિકાર કરવો જોઈએ, બરાબર. તો ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય સન્નો ટુ ઈદી. એ વાક્ય પણ કોણ બોલે છે? સન્નો બોલે છે અને કોને કહે છે? ઈદીને. એના પછી ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ. એણે શું કીધું? બરાબર, કે હરણ તો કેટલું મસ્ત છે, ખૂબ જ સરસ છે, બરાબર. આ વાક્ય કોણ બોલે છે? તો ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય ઈદી ટુ હિમસેલ્ફ. ઈદી બોલે છે અને પોતાની જાતને જ કહે છે. આપણે કેમ કહેતા હોય, બરાબર, કે આપણે આપણે જોઈ, આપણે એકલા બેઠા હોય, આપણે કંઈક વસ્તુ જોઈ તો એમ કે વાહ કેટલી સરસ વસ્તુ છે, આપણે કોઈ બીજાને નથી કહેતા, આપણે આપણી જાતને જ કહીએ છીએ. તો શું આવશે? કોણ બોલે છે? ઈદી બોલે છે અને કોને કહે છે? હિમસેલ્ફ એટલે પોતાની જાતને. એના પછી ફિફ્થ, યુ આર અ થીફ. યુ એટલે તું, આર એટલે છે, અ થીફ એટલે ચોર. તું ચોર છે એવું કોણ બોલે છે? સન્નો. અને કોને કહે છે? ઈદીને. તો ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય સન્નો ટુ ઈદી. સન્નો બોલે છે અને ઈદીને કહે છે. શું કહે છે? કે તું ચોર છે, બરાબર. એટલે કે તે આ જે શિકાર કરવો જોઈએ, તારે તું એક શિકારી છે, તો તારે શિકાર કરવો જોઈએ. એની જગ્યાએ તું શું કરે છે? એક બચ્ચાને એટલે કે પકડે છે, ચોરી લે છે. એટલે કે તું કેવો છે? થીફ એટલે ચોર. હવે આપણે જોશું થર્ડ ક્વેશ્ચન. થર્ડ ક્વેશ્ચન છે ક્વેશ્ચન આન્સર. ફર્સ્ટ, વુ વોઝ ઈદી. ઈદી કોણ હતો? વુ એટલે કોણ. તો ઈદી વોઝ અ ઝુલુ હન્ટર, એ એક ઝુલુ શિકારી હતો. એના પછી સેકન્ડ, વોટ ડીડ ઈદી સી. વોટ એટલે શું, બરાબર. ડીડ ઈદી સી, ઈદી એટલે ઈદીએ, સી એટલે જોયું. તો ઈદીએ શું જોયું હતું? કે ઘણા બધા હરણો હતા, બરાબર, તે ચરતા હતા. તો અહીંયા જુઓ, ઈદી સીનું શું થઈ જશે? શો, કારણ કે અહીંયા કયો કાળ છે? ડીડ એટલે ભૂતકાળ. તો સીનું ભૂતકાળનું રૂપ શો. ડીડી ઈદી સો અ હડ, હડ એટલે ટોળું. ઓફ ડિયર, ડિયર એટલે હરણનું. ગ્રેઝિંગ, બરાબર, ગ્રેઝિંગ ઇન ધ મેડો. ગ્રેઝિંગ એટલે ચરતું હતું. ઇન ધ મેડો એટલે ફિલ્ડ, ક્ષેત્ર, બરાબર. એક ખેતર હતું, એટલે કે જે જંગલનો એરિયા હોય, બરાબર, જે ઘાસ ઉગેલું હોય એ ઘાસવાળા એરિયામાં છે એ, બરાબર. હર્ડ ઓફ ડિયર એટલે કે ડિયરનું એક ટોળું, હરણનું એક ટોળું છે, એ ચરતું હતું. વોટ એટલે શું? ડીડ ઈદી ડિસાઈડ ટુ ડુ. ઈદી એટલે ઈદીએ, ડિસાઈડ એટલે નક્કી કર્યું, ટુ ડુ એટલે કરવાનું. ઈદીએ શું કરવાનું નક્કી કર્યું? તો ઈદીનું ઈદી, ડીડ છે એટલે ડિસાઈડનું શું થઈ જશે? ડિસાઈડેડ. ટુ ફોલો એટલે એની પાછળ પાછળ જવું, એને અનુસરવું. ધ કપ્સ એટલે બચ્ચાની, એન્ડ સ્ટીલ વન, બરાબર. ઈદી છે એણે નક્કી કર્યું કે તે બચ્ચાની પાછળ પાછળ એનો પીછો કરશે અને પછી એમાંથી એકને ચોરી લેશે એમ. એના પછી ફોર્થ ક્વેશ્ચન, હાઉ મેની કપ્સ ડીડ ઈદી સી. હાઉ મેની એટલે કેટલા, કપ્સ એટલે બચ્ચા, ડીડ ઈદી સી એટલે ઈદીએ જોયા. તો પહેલાં ઈદીનું ઈદી, સીનું શું થઈ જશે? શો. ટુ એટલે બે, ટાઈની એટલે નાના, કપ્સ એટલે બચ્ચા, એણે બે નાના બચ્ચા જોયા. એના પછી વાય કુડ ધ કપ્સ નોટ રન અવે. વાય એટલે શા માટે, કુડ ધ કપ્સ, કપ્સ એટલે બચ્ચા, નોટ રન અવે, રન એટલે દોડવું, પણ નોટ એટલે નથી, અવે એટલે દૂર, બરાબર, તે દૂર દોડી શકતા, ભાગી જઈ શકતા નથી. કેમ? તો ધ કપ્સ કુડ નોટ રન અવે. આખે આખું અહીંયાથી લઈ લેવાનું, ત્યાંથી ધ કપ્સ, બરાબર. પછી અહીંયા કુડ આપેલું છે એ અહીંયા લખવાનું, કુડ નોટ રન અવે. પછી અહીંયા વાયથી ક્વેશ્ચન પૂછેલો છે એટલે આન્સર આવશે બીકોઝ. બીકોઝ એટલે કારણ કે. ધે એટલે તેઓ, વેર એટલે હતા, ટુ એટલે
એના માટે ટુ ઉપરાય, ટુ યંગ એટલે તે બંને કેવા હતા, નાના હતા. ટી ડબલ્યુ ઓ ટુ નહીં, બે નથી પણ એ ટુ છે, ટી ઓ ટુ એમ, ટુ ટી ડબલ ઓ ટુ, એ બંને છે એ નાના બચ્ચા હતા. યંગ એટલે નાના હતા એમ. એના પછી સિક્સ, વોટ ઇઝ અ કપ્સ વેઇટ, વોટ એટલે શું, ઇઝ એટલે છે, કપ્સ વેઇટ, કપ્સ એટલે નાના નાના જે બચ્ચા હોય એનો વજન કેટલો હોય છે એમ. તો અ કપ્સ વેઇટ 300 ગ્રામ, કેટલો વજન હોય છે એનો, 300 ગ્રામ વજન. એના પછી વુ વોઝ એંગ્રી વિથ ઈદી, વુ એટલે કોણ, વોઝ એટલે થયો, એંગ્રી એટલે ગુસ્સે, ઈદી ઉપર કોણ ગુસ્સે થયું હતું, તો વુની જગ્યાએ શું આવશે, સનો, સનો વોઝ એંગ્રી વિથ ઈદી, બરાબર, તે ઈદી ઉપર ગુસ્સે થયો. એના પછી એટ, વોટ ઇઝ ધ હાઈટ એન્ડ વેઇટ ઓફ ધ ચિત્તા, ચિત્તાની હાઈટ અને વેઇટ કેટલો હોય છે, તો શું આવશે, ધ ચિત્તા ઇઝ 100 સેન્ટીમીટર ટોલ, એટલે ઊંચા હોય છે, એન્ડ વેઇટ કેટલો છે, 65 કેજી, એની ટોલ એટલે એની હાઇટ કેટલી છે, 100 સેન્ટીમીટર ટોલ એટલે ઊંચા હોય છે, એન્ડ એનો વેઇટ કેટલો હોય છે, વેઇટ તો શું આવશે, 65 કેજી. એના પછી વુ વોઝ સન્નો, સન્નો કોણ હતો, તો સન્નો વોઝ અ વાઇઝ ઓલ્ડ મેન, વાઇઝ એટલે સમજદાર, બરાબર, ડાયો સમજદાર, ઓલ્ડ મેન એટલે ઓલ્ડ એટલે થોડો એજવાળો માણસ હતો, ઉંમરવાળો. અકોર્ડિંગ ટુ સન્નો, વોટ મસ્ટ અ હન્ટર ડુ, અકોર્ડિંગ એટલે એના મુજબ, સન્નો એવું સના મુજબ શું હતું, તો વોટ એટલે શું, મસ્ટ એટલે જરૂરી હતું, અ હન્ટર એટલે હન્ટરને, ડુ એટલે કરવું, બરાબર, સન્નોના કેવા પ્રમાણે શિકારીને શું કરવું જરૂરી છે, તો અકોર્ડિંગ ટુ સન્નો અ હન્ટર મસ્ટ હન્ટ, હન્ટ એટલે શિકાર કરવો, વિથ એટલે સાથે, હિઝ એટલે પોતાની, બરાબર, હિઝ ઓન એટલે તેણે પોતાની, સ્ટ્રેન્થ એટલે શક્તિ, એન્ડ સ્કિલ એટલે આવડત, તેને પોતાની શક્તિ અને આવડતથી શિકાર કરવો જોઈએ એવું કોણ માનતું હતું, સન્નો, બરાબર. અહીંયા આપણું આ ફર્સ્ટ લેસન ચિત્તા સ્ટીયર કમ્પ્લીટ થાય છે. ક્વેશ્ચન નંબર 1, બરાબર, એમસીક્યુ ક્વેશ્ચન નંબર 2, વુ સેડ ટુ વુમ ક્વેશ્ચન નંબર 3, ક્વેશ્ચન આન્સર, બરાબર, એમાં પહેલાં તમે ક્વેશ્ચન નંબર 1, 2, અને 3 લખો, એના પહેલાં તમારે ફર્સ્ટ લેસનના સ્પેલિંગ લખવાના છે, સ્પેલિંગ પૂરા થાય પછી ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 2, ક્વેશ્ચન નંબર 3, અહીંયા તમારું ફર્સ્ટ લેસન છે એ કમ્પ્લીટ થાય છે. હવે સેકન્ડ લેસન આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. થેન્ક યુ.